नमो वीतरागाय नमो वीतरागाय नमो अरिहंतानं नमो सिद्धानं नमो आयरियानं नमो आयरियानं नमो वत्सायानं नमो वत्सायानं नमो भोये सवसाहुं नमो भोये सवसाहुं ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो सवपावपनासनो सवपावपनासनो मंगलानंच सवेसिं मंगलानंच सवेसिं परमं भवै मंगलं परमं भवै मंगलं नमो अरिहंतानं नमो अरिहंतानं नमो सिद्धानं नमो सिद्धानं नमो आयरियानं नमो आयरियानं नमो वत्सायानं नमो वत्सायानं नमो लोये सवसाहुं नमो लोये सवसाहुं नमो अरिहंतानं नमो अरिहंतानं नमो सिद्धानं नमो सिद्धानं नमो आयरियानं नमो आयरियानं नमो वत्सायानं नमो वत्सायानं नमो लोये सवसाहुं नमो लोये सवसाहुं नमो अरिहंतानं नमो अरिहंतानं नमो सिद्धानं नमो सिद्धानं नमो आयरियानं नमो आयरियानं नमो वत्सायानं नमो वत्सायानं नमो लोये सवसाहुं नमो लोये सवसाहुं नमो अरिहंतानं नमो अरिहंतानं नमो सिद्धानं नमो सिद्धानं नमो आयरियानं नमो आयरियानं नमो वत्सायानं नमो वत्सायानं नमो लोये सवसाहुं नमो लोये सवसाहुं ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो सवपावपनासनो सवपावपनासनो मंगलानं च सवेसिं मंगलानं च सवेसिं परमं भवै मंगलं परमं भवै मंगलं ॐ नमो भगवते वासुदेवाय 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 ॐ नमः शिवाय 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 जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद इंडिविजुअल आवीने पूछी जाए एवं नहीं करवा
કારણ કે જે તમારા પ્રશ્નો એ બધાના પ્રશ્નો હોય છે, એટલે તમે અમને આમ જ પૂછો તો વધારે સારું પડે, એ વધારે સારું પડે, એમાં ક્લિયરિટી બધાને થાય અને અમને ખબર પડે કે કયા પોઈન્ટ મિસ થાય છે. કારણ કે કોઈ પણ સબ્જેક્ટનું સામાયિક કરવા માટે, આપણી ગાંઠ ઓગાડવા માટે આ સામાયિક શેના માટે કરવાનું, તો કે આપણી અંદર પડેલી જે ગાંઠ છે એ આપણી ઉપર છવાઈ જાય છે. હવે આપણી ઉપર છવાઈ જાય એટલે આપણે શુદ્ધાત્મા પદમાં રહી શકાય નહીં, આપણી ઉપર એ ચડી બેસે છે. ચડી ના બેસે એટલે સામાયિક કરીએ અને શુદ્ધાત્મા દ્રષ્ટિએ એ ગાંઠની ઉપર જોઈએ, દ્રષ્ટિ મૂકીએ તો એ ગાંઠ ઓળખાતી જાય. અને ગાંઠ ઓળખાય, કોઈ પણ માણસ આપણને ઓળખાય તો આપણે એની સાથે ડીલિંગ સારી રીતે કરી શકાય કે જેમાં આપણે ફસાઈએ ના. તો એવું જેમ બહાર બધા માણસોને આપણે ઓળખીએ છીએ, પરિચય રાખીએ છીએ, નજીક જઈએ છીએ, પછી ઓળખતા જઈએ છીએ, તેમ તેમ ખબર પડે કે આ માણસ આવા છે. તો એવી રીતે આપણી ગાંઠ ને જેમ જેમ ઓળખતા જઈએ તેમ તેમ પછી એનાથી આપણે ટ્રેપ ના થવાય, આપણે સારી રીતે ડીલ કરી શકાય અને છૂટા રહી શકાય શાંતિથી. ને તો આ ગાંઠ અહીંયા મહીની ગાંઠ છે ને, ક્યારે ફૂટે કહેવાય નહીં. એમાં આ કાળમાં વિષય સંબંધી જે ગાંઠ છે એ બહુ વસમી છે, ગમે ત્યારે ગમે તે જગ્યાએ ગમે તે રીતે ફૂટે છે અને કોઈ વિવેક રહેતો નથી એની અંદર. એટલે જબરજસ્ત લોક નિંદ્ય કાર્ય કહેવામાં આવે છે, એમાં જબરજસ્ત જ્ઞાન પર આવરણ આવે છે, દર્શન પર આવરણ આવે છે, તમને જબરજસ્ત અપયશ નામ કર્મ બંધાય છે. કેવું કર્મ બંધાય છે? અપયશ નામ કર્મ. ઘણા બહેનો ઘણા ભાઈઓ અમને કહે છે અમે ખૂબ કામ કરીએ, ખૂબ બધું કરીએ છીએ, પણ અમને યજસ મળતો જ નથી. કારણ કે એક જ વખત થયેલું ખોટું કામ, લોકનિંદ્ય કામ, એ કેટલાય ભાવ સુધી તમને યશ ના આપે. જે વધારે પડતા એક્સેસિવ દુઃખો છે કે જે આપણે માની શકીએ નહીં, અથવા તો નોર્માલિટીની બહાર હોય દુઃખો, તો સમજી લેવાનું કે આવા લોકનિંદ્ય કાર્ય થયા છે જેને કારણે આ દશા થઈ છે. આ થર્મોમીટર છે, આનો બહુ જ મોટું થર્મોમીટર છે. એટલે ખાસ પૂછજો, તમે ક્લિયર કરજો. અમારે કંઈ બોલવાનું એવું નથી હોતું, પણ તમે પૂછો તો અમને ગમે, ઘણું ગમે અને ક્લિયર વધારે થાય. બરોબર છે? એક બેન અમને પૂછવા આવ્યા કે અમારે અમારે વ્રત લેવું હોય તો શું કરવું, તો પચકાણ લેવા. મેં કહું પચકાણ નહીં લેવા ભાઈ, પચકાણ નહીં લેવાનું. પચકાણ તો છેલ્લે કન્ફર્મ કરવા વખતે લેવાના, કન્ફર્મ થયા પછી. પહેલાં તો પ્રયોગ ખાતર 3 મહિના કે 2 મહિના એવું લેવાનું, નક્કી કરવાનું. કોઈ પણ વસ્તુ તમે નક્કી કરો, નક્કી કર્યા પછી કેટલું ડેવિએશન થાય છે એ તમને ખબર પડે. મારી વાત સમજાય છે? શું નામ તમારું ભાઈ? વિનયભાઈ. કોઈ પણ વસ્તુ નક્કી કરીએ એટલે પછી એ નક્કી કર્યા પછી એ જે પાળ બાંધીએ, લિમિટ બાંધીએ, એમાં કેટલું ડેવિએશન આવે છે ખબર પડે આપણને. હું નક્કી કરું કે મારે જોગેશ્વરીથી આગળ જવું નથી, અને જો હું ભૂલે ચૂકે જોગેશ્વરીથી આગળ ચાલ્યો ગયો તો મને ખબર પડે કે ઓ, મેં ક્રોસ કરી લિમિટ, મેં લિમિટ ક્રોસ કરી, એવું મને ખબર પડે. કેમ ખબર પડી? તો કે મેં નક્કી કર્યું માટે. નક્કી જ ના કરું તો ખબર શું પડે?
कारण के आपकी प्रकृति केवी छे तो के आपने कोई दिवस પોતાની ભૂલ ને માનતા નથી આપણે પોતાની ભૂલ ને ઓલવેઝ જસ્ટિફાઈ કરીએ છે કે આના લીધે મેં આવું કર્યું આના લીધે મેં આવું કર્યું આના લીધે મેં આવું કર્યું મેં કર્યું નથી આના લીધે મેં કર્યું એવું બોલીએ છે આપણે એટલે પોતે ફોલ્ટ માં નથી એવું બતાવે છે આ ભગવાન કહે છે તું ફોલ્ટ માં છે માટે જ આવું થયું નહીં તો એવું થાય નહીં એ તો દેખીતા સંયોગ ના પણ હોય કે પકડા એવા સંયોગ ના પણ હોય એનો મતલબ એવું નહીં તમારી સાથે થયું માટે યુ આર કનેક્ટેડ ડિરેક્ટલી ઓર ઇનડિરેક્ટલી ચાલો એટલે નક્કી કરવું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે નક્કી કરવાથી તમારું મન પર તમારો વોચ થાય જો મનને ના મન દેખાતું ના હોય તો મન કોઈ પણ વસ્તુને નક્કી કરો તમે નક્કી કર્યા પછી એ સબ્જેક્ટ તમને જોવાનું બહુ ઈઝી થઈ પડશે કોઈ પણ સબ્જેક્ટ એની સબ્જેક્ટ મન બરાબર પકડાતું ના હોય દેખાતું ના હોય જસ્ટ ડિસાઈડ કે મારે આ પૈસા સંબંધી મારે જોવું છે જરાક પૈસાનું નક્કી કરો બહુ પૈસા વાપરું છું બસ તમે ખાલી આટલું નક્કી કરો મારે જો તરત જ ખબર પડશે તમે ક્યાં 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 કઈ જગ્યાએ પૈસા વાપરો છો ક્યાં જગ્યાએ વાપરવાનું મન થાય છે તમારું મન કેટલું પૈસાને કારણે ઉછળે છે બધું જ તમારું ઓપન થશે પ્રોવાઇડેડ યુ ડિસાઈડ બાઉન્ડરી વેન યુ ડિસાઈડ ધ બાઉન્ડરી ઇટ બીકમ્સ ધ ઈઝીએસ્ટ થિંગ ટુ વોચ ધેટ પોર્શન ધેટ સબ્જેક્ટ બરોબર ભરતભાઈ સમજ માં આવી મારી વાત ધ્યાન સમજ ક્લિયર ઓકે ફાઇન जय सच्चिदानंद इच्छा अग्नि ने वासना नो गास पतरियो इच्छा अग्नि ने वासना नो गास पतरियो तो चलो के दूगवाए बड़ तनियो तो चलो के दूगवाए ઈચ્છા અગ્નિ ને વાસના નું ઘાસ પાથર્યું આ તો જલ્દી સમજણ પડે એવી નથી કવિરાજ ની વાત આ ઘાસ પાથર્યું એટલે શું ઈચ્છા અગ્નિ ને વાસના નું ઘાસ પાથર્યું એવું ઘાસ ક્યાં મળે કઈ દુકાન મસ્જિદ અંદર માં મળે ક્યાં મળે છે કયું ઘાસ મતલબ શું થયો વાસના નું ઘાસ ક્યાં મળે મને કો અમેરિકા મળે હે ઈચ્છા અગ્નિ ને વાસના નું ઘાસ પાથર્યું ઘાસ કયું ઘાસ લાવે આપણે બોલો રેખાબેન હે નથી ખબર લે બોલો લગ્ન કર્યા ને પછી નથી ખબર થોડી ચાલે ઘાસ પાથર્યું ઘાસ ઘાસ એટલે ઇન્ટરેસ્ટ પંદર નાખે ને ઇન્ટરેસ્ટ ઇન્ટરેસ્ટ ઘાસ પાથર્યું એટલે કોઈ ઘાસ નથી પાથર્યું આપણો ઇન્ટરેસ્ટ છે એની અંદર એટલો બધો ઇન્ટરેસ્ટ છે કે ઇન્ટરેસ્ટ ને આધારે એવો સંયોગ ભેગો થાય કે કણકો છર્યો કે હળ 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 જોવા માંડ્યું ઇન્ટરેસ્ટ ભડકાવે છે ઇન્ટરેસ્ટ હા વાત સમજણ પડી હું શું કહેવા માંગુ છું
इच्छा अग्नि ने वासना नु घास पाचन घास એટલે ઇન્ટરેસ્ટ યોર ઇન્ટરેસ્ટ ઇન એની સબ્જેક્ટ આમાં અહીંયા પર્ટીક્યુલર આ સબ્જેક્ટ પર છે કે વિષય નું ઘાસ પણ ગયો વિષયોનો રાજા છે સાહેબ અનંત વિષયોનો રાજા એક આ વિષય છે એટલે એમાં ઇન્ટરેસ્ટ જે છે તે કેવો ઇન્ટરેસ્ટ મૂક્યો જબરજસ્ત ઇન્ટરેસ્ટ છે એટલે જો ટીવીમાં ચોટી પડશો એ જ જોશે ઓલા ઓલામાં મોબાઈલમાં એ જ જોશે બહાર નીકળશે તો બી એ જોશે જ્યાં જાય ત્યાં એને એ જ દ્રષ્ટિએ જોયા કરશે કારણ કે હળગે છે તો મસ્ત છે કેવું પડે ઈચ્છા અગ્નિ ને વાસના નાસ પતરીઓ આપણને લાગે કે અત્યારે કઈ લફડું કર્યું કોઈ હસબન્ડે લફડું કર્યું કે કોઈ વાઈફે લફડું કર્યું તો આપણને લાગે હમણાં કર્યું હમણાં નથી કર્યું હોય તો ક્યારનું ચાલતું તું આ તો આજે બહાર આવ્યું કઈ થતું કર્યું એમ કે છે સાહેબ એટલે કે છે કે તણકો ઝર્યો એટલે સંયોગ ભેગો થયો નશ્વર ઇન્દ્રિય સુખોની વસ્તુ ક્ષણિક બધી ઇન્દ્રિય સુખોની વસ્તુ ક્ષણિક બધી માયા પુદ્ગલ માસક્તિ કંપન પતિ માયા પુદ્ગલ માસક્તિ કંપન પતિ લોકો શોધે તો જયો કે તો દવાએ પર તણી
जय सच्चिदानंद। चलो
बात कर ले कसू परसो जट कर हाँ तो क्यों पूछे तो आगे चाली बोलो परंतु एक अच्छे ले जाए वो इच्छा ने भाव तो जरा एनो एक डिफरेंसिएस करी ना को जो कविराज सुन कर जो कोई इच्छा रहे नहीं कैसे भाव नो मृत्यु बराबर बराबर वो अरेंद्र बेटा क्या शुद्धात्मा थे क्या शुद्धात्मा ले इच्छा रही कोई ना इच्छा ले इच्छा रही नहीं नहीं बराबर ले सो दे हो तो भाव नो मृत्यु थे क्या भाव का बंद थे क्या बराबर समझा आगे उसको इच्छा मृत्यु पावे पहला भाग कर्ता पद छूटी जाए राइट ये कर्ता पद साधे नहीं बात है इच्छा मृत्यु पावे तेरे नाम इच्छा मृत्यु इच्छा नहीं अपने आप एक पर यह जोड़ो समझो तो कि इच्छा मृत्यु क्या रहता पावे कर्ता पद हो इतना सु इच्छा मृत्यु पावे करें क्या ना ये तो उठते ना आदम के बनने चालू चालू रहते हैं कॉन्स्टेंट बदबू तो कि यार उस हिसाब में जो बांध है वो એટલે ઈચ્છાનો માલિક રહ્યા નહીં બરાબર સાથે જે પણ ઈચ્છા અંદર ઊભી થાય છે એના પક્ષમાં આવી જાય ખરા નહીં તો પક્ષમાં નથી એટલે શું થયું એનું મૃત્યુ થઈ ગયું મૃત્યુ થઈ ગયું એટલે મહત્વ માટે આ રીતે એક્ઝેક્ટલી બટ એક રિલેટિવ ટર્મમાં હું આ પૂછું તમને કે મારે આ વસ્તુને જો એક ડિફરન્સિયસ કરવી હોય કે એક ઈચ્છા છે અને એક ભાવ છે જેને આપણે ચાર્જિંગ કહીએ છીએ અને એક આથુંતિ હોય તો એક્ઝેક્ટલી એને હું કઈ રીતે મૂકી શકું પ્રોપરલી અત્યારે જો અત્યારે તમને થાય કે ભાઈ બધા મહાત્માઓ લાભ લે સાહિત્ય આપણે સેવા કરીએ બરાબર સંભાવ નિકાલ કરી નાખતો કેમ હરેન્દ્ર ભાઈ અમને ઉકેલ લાવો છે માટે છૂટું છે કોને પેલા માલિક થઈને બધું કરતા હતા બરાબર માલિકી ભાવ જ ના રહ્યો એટલે જ્યાં સુધી મારો માલિકી ભાવ જીવતો છે પણ જયારે મારો ભાવ થઈ ગયો ભાવનું એટલે હું શુદ્ધાત્મા જે ભાવ થયો તો એ ઈચ્છામાં ગયું એની સાથે ભાવ કર્મ બંધ ખાલી શીખે જ ક્યાં કરે છે ખુલી વાત કરે તો લગભગ બધાની અંદર નોંધ પડેલી છે મહાત્મા તો નોંધ કરી નાખી હોય કેવું પોસાય નહીં હોય જ્ઞાન મળ્યા પછી રેડ સિગ્નલ બતાવેલું છે આજ્ઞામાં રહેવાનો નિશ્ચય છે ત્યાં તો નવા કર્મો લીકેજ થાય છે એટલા એ શું તો કે સંસાર વધારાના નથી બરાબર
અચ્છા નોંધ છે વળગના વિષય જે બધું છે ત્યાં કોઈ લૂંટપાટી ચાલે બરાબર ત્યાં નવા કર્મના બીજ પડે છે મને એટલે ત્યાં જાગૃત રહેવું પડે એટલે ત્યાં લીકેજ થઈ જ રહ્યું છે એટલે લીકેજ સીલ કરવું પડે કરવું પડે તો તમારા ઘરમાં ઉપરથી પાણી લીક થતું હોય તો તમે કહો કે તારા ખર્ચો ના કરો તો કઈ નહીં પણ મારા ખર્ચે તો કામ પૂરું કર કરવું જ પડશે પેલો ના પડે કે મારે નથી કરવું મારે પૈસા નથી નોંધ પડેલી માસે તો બહુ હારો તમે માંગલ થોડી વાર માટે બહુ કડક સ્વભાવમાં હોય ને એ વખત કંઈક તમારું ભૂલા ચાલી થઈ હોય ને વિરુભાઈ મોડું કામ ફેરવીને ઊભા હોય તો તમને અત્યારે વિડીયો એક્ઝેક્ટ દેખાય કે ના દેખાય 40 વર્ષ પહેલાં દેખાય ને સમજાય વિડીયો બ્લર થાય ઝાંકો થાય કે વિડીયો એક્ઝેક્ટ જ હોય એ કંઈક કયા હતા કે ત્યાં પેલી નોંધ પડેલી છે માટે તમે કહો છો કે નક્કી થઈ ગયું આ થઈ ગયું છે પણ પાછું આ ઊભું થઈ જાય છે બીજી બાજુ આપણે કે આ ના હોવું જોઈએ એટલે બહુ વિરોધાભાસ કે એટલે એકદમ 100% વિરોધાભાસ છે બેમાંથી એક જ હોય કે ના ભલે ખરાબ દેખાય પણ આ ન હોય એટલે કહેવાનો મતલબ શું છે કે અહીંયા એ જે નક્કી થયું છે એ કેટલું સ્ટ્રોંગ છે ખબર પડે એટલે વ્યવહાર રૂપાળો કરવા માટે હજી કોશિશ ચાલુ છે આપણે બરાબર છે વ્યવહાર રૂપારો કરવા માટે આપણે પ્રયત્ન કરીએ એટલે ભાઈનું પ્રોટેક્શન દેવાનું પણ એ રૂપારો કરવા પ્રયત્ન કરીએ શું છે કે દરેક લોટ ધરાઈ જાય પછી ફરી ઘંટીમાં ધરાવ મૂકે એના જેવી હાલત છે વાત સમજે એક્ઝેક્ટલી આપણી દશા ભગવાન રામ કે ભગવાન કૃષ્ણ કરતા ઉપર ની હોય ને તો આપણે બધી પેલો વ્યવહાર બદલવાનો પ્રયત્ન કર્યો તો આપણો લીખે લાગે એટલે આપણી દશા કાચ ઉપર ની હોવી જોઈએ બધા જે પ્રયત્ન કરી રહ્યા છે એના માટે બરાબર કે એ રૂપે એમનો વ્યવહાર બદલવા પ્રયત્ન નતો કર્યો નતો ભગવાન રામે નતો એવું વિચાર્યું કે સીતા અગ્નિ પરીક્ષા પાસ થઈ ગયા અને હવે છતાં હું એમને કાઢી મૂકીએ તો લોકો જગતમાં લોકો મારા મને શું વિચારશે શું બોલશે એવું વિચાર્યું નતું ભગવાન કૃષ્ણ ને પગમાં તીર વાગે તો પાણી પાણી કરતા દેહ છોડે પાણી પણ છેલ્લે ભીનું ના થયું વિચાર લોકો મારા માટે શું વિચારશે નહીં દાન એક્સિડન્ટ થયો હતો ને ચોક્કસ હવે એક્સિડન્ટ થયો પછી કઈ વાત નીકળી કે સામાન્ય રીતે અમે ઘરેથી નીકળતા હોય એ પ્રમાણે વિધિ પતી ગયેલી હોય બરાબર એ દિવસે શું થતું હતું કે વિધિ બ્રેક થયા કરતી હતી વિધિ પૂરી થતી નથી બરાબર એટલે પેલી ઇંગ્લિશમાં કહેવો છે કમિંગ ઇવેન્ટ્સ કાર્સ ધેર શેડોઝ બિફોર એ તમને પૂર્વ સંકેતો આવ્યા કરે કંઈક ખોટું થશે પણ છતાં દાદા સંકેતો ની કાઢે ના ખત્રી પોલથી નીકળ્યા નાગરવાડાથી રાઈટ ટર્ન મારવાનો પેલા ડ્રાઈવરે લોંગ ટર્ન માર્યો શોર્ટ ટર્નમાં નીકળી જાય ગાડી લોંગ ટર્ન માર્યો બેઠેલા તો ખબર પડે ગાડી કંઈક જોવામાં તકલીફ છે તો કંઈક બરાબર છે નહીં અમારે બરાબર એક સિગ્નલ આવ્યો
वासन थी लेफ्ट टर्न मारवानो क्या पहला है रोड पर भी कच्चा भाग में उतर दे इधर उतर ले भरत आते रसिक आकर ने कहो नारा रसिक आकर गाड़ी में जाता हाँ बराबर तो कभी आपने कहीं जो हमें तकलीफ लागे जाए वो चले लो गाड़ी के वो ले लो गाड़ी के रसिक आकर सो गए हो आई लाइसेंस है क्या तो बहिर गए चुप बात समझे एक्सेंट हो ताकि वो मोमेंटरी क्या और आयु पर क्यों तो हमने जागृति जती रही थी जती वडोदरा आ गया हॉस्पिटल में दाखिल कर रहा था मेरे देश में नजर ले ली अपने बोर्ड बोरा पर बोर्ड मारो आगे लो आज 79 वर्ष की उम्र है एक्सेंट हो तो बॉडी में स्टोर्ड एनर्जी कितनी हो मतलब भाई रसिक भाई सेनपति ने बोला है तो क्या बता आता नहीं दर्शन करवा के तो सुन कोई बोलते कि दादा तुमने आराम बोला है ना रिकवरी जल्दी थी जाए मतलब मैं बदल ना पा रही कि तुम्हारा दर्शन करवा आलू नहीं हो और दादा जॉब क्यों तो है तो कभी ना तो पत्ता हो चुका है जगीते गाड़ी का है जोता ना ठंडी गर्मी तो पोता ना એનું ક્યારે ધ્યાન રાખ્યું નથી તમે શું કહ્યું કે મહાત્માઓને તમારા દર્શન કરવા આવવા જ દેવાના કે કેમ કે મહાત્મા અમારો ખોરાક છે શું કહ્યું મહાત્મા અમારો ખોરાક છે મહાત્મા આવે એટલે અમારી આખી પરિણતિ બદલાઈ જાય કે વાત સમજાય મહાત્મા આવે એટલે અમારી આખી પરિણતિ બદલાઈ જાય કે तो पोता देनु क्या ध्यान रखो ना जरा अरे ये बात तो छोड़ो जन्म लेते तेरे सो दे तू पूछो तब आता कि नहीं तब आता ना त्यार तब आता है त्यार हूँ बता नाच पा रही थी कि दादा आपने जन्म लेते कैंसल कर दिया कैंसल कर दिया ना क्या ना भी जन्म लेते कैंसल नहीं करो बराबर वडोदरा थी दादा पहले मिनी बस में जाए महिंद्रा मिनी बस में मिनी बस आज चले उबा के वहां पर भी आदत थी हां बराबर से उबा रही सकता बराबर तो जाते उबा रही सकता ना था मतलब वीकनेस इतनी थी आया उतार गया तो त्याग पर आप आरती करो बैसी करो राइट बराबर सबने पानी पी लो क्या हुआ हुआ तो भाई आते चालू करे तो आपने महात्मा कितना बड़ा गाड़ा ने घेरा कि आप आपने पहले जागरण भी तो क्या दादा थाकेला छे आपकी उम्र छे एक्सेंट थे लो जैसे आपने थोड़ा आराम करा ये ना पच्चीस में अनुकूल है तो आपने दर्शन करा ये तो आते मान जो सच्चा क्या तो क्या ये वो विचार आपने कोई ना आवाज ना तो सुनते वो दादा क्यों आता કે પોતે પોતા એ પ્રકૃતિના પક્ષમાં હતા તો ફાઈલો મેં એકના પક્ષમાં બેઠો રેવ પટેલ થઈને રહેતા હોય વ્યવહાર કરતો તો કહી દે કે જાઓ કોઈ એમ આપણે પણ ડિસ્ટર્બ ના કરો આરામ કરવા તો કહ્યું ખબર નથી કોઈ થાકેલો છે કહી દે ક્યાં કહી દે ચોક્કસ પ્રકૃતિનું પક્ષ આપણે તો કહી દઈએ ને 100% કહી દઈએ હા એમાં વાર લાગે છે તો કહો દાવો વ્યવહાર છું આપો કે મહાત્મા તમારો ખોરાક છે કે એ તમે ના પાડો એટલે બાબો ઉડતો અંદર વિકલ્પ ઉભો હતો કે દાદા તપે સાહેબ ને તપે સાહેબ એટલે ઉપર નેગેટિવ એગ્રેસન નાખે દાદા દર્શન કહી ચાલે હતા કે દાદા બહુ સારું બહુ સારું
એટલે ટાંકો વચ્ચે બીજો ટાંકી દો અંદર દાને 79 માં ફ્રેક્ચર થયેલો એક તો દાંત સહેજી હોસ્પિટલમાં દાખલ કરેલો એટલે એક મહાત્માના છોકરાને કહ્યું નાનો હતો 5-7 વર્ષનો હશે એટલે 8-1 વર્ષનો હશે એ બધો એટલે એને કહ્યું કે ચાલ દાદા ફ્રેક્ચર થયું આપણે દર્શન કરવા જઈએ તું ચાલ ભાઈ હોય ગયા તો એને દર્શન કરવા ગયો હતો ના દર્શન કરીને આવ્યો પછી પપ્પાને કહ્યું દાન ક્યાં કશું થયું છે દાને ક્યાં કશું થયું છે કે દાદા ઉત્સાહ ના કે મારી વિધિ એ કરી કે એટલે એને તો કશું લાગે નહીં રહ્યું ફ્રેક્ચર થયું ખબર કઈ દર પડે કે મોઢા પગે વેદના દેખાતી હોય કે કોઈ પગ પગ બાંધેલો હોય કરેલો હોય તો એવું લાગે ને તો કે એની વાત ખોટી છે ના જરાય નહીં એટલે એ જોયું એ જ કર્યું કે હવે એને તો કલ્પનામાં શું હોય ફ્રેક્ચર થયેલો પાકો બાંધેલો હોય કે કંઈક કરેલું હોય મોઢા પર દુઃખના ભાવ હોય એવું તો કશું દેખાવ ના તો જે બોલ જે રીતે રહેતા તેવી રીતે બેઠેલા હતા શાંતિથી જન્મદિનના દિવસે શોભા હતા પેલા નહીં કાઢી એવું વિચાર કર્યો કે ના કે હવે આવ્યા તો શોભા હતા તો કરવા ત્યાં જૂનાગઢ જેલની સામેથી શોભાયાત્રા ચાલુ થઈ ભદ્રેસા હાઈસ્કૂલના મેદાનમાં ગઈ ઓલમોસ્ટ 2 કિલોમીટરની શોભાયાત્રા થઈ તો 2.5 કલાકે પહોંચ્યો બરાબર હવે વિઘ્નેશા તો 2 કલાક બેસી રહેવાનું હોય તો કેટલો શ્રમ પડે ત્યાં આગળ ચોક્કસ દાદા મંડપ આવ્યા મંડપમાં થાકી જ ગયેલા હતા સમજે તો થોડી વાર બેઠા પછી દાદાએ કહ્યું કે મને જ્યાં થાક લાગે છે એક કામ કરો આપણે બધા મહાત્મા કહો કે બપોર પછી દર્શન આપીશું બરાબર એટલે વહીવટ કરતો એ વાત ઘરે ઉતરે ખરી એટલે કેસીએ કહ્યું કે દાદા મુંબઈના મહાત્મા છે ને એમની ભાઈ ટ્રેન છે કે જે હોય 12-1 વાગ્યા જે હોય અને જે હોય તો કે દાદા એમને દર્શન કરાવી દો કે દા કરે ના પાડે ના આપણા મહાત્મા કેટલા બધા વિનયમાં હોય કે ખાલી મુંબઈ વાર કે ખાલી મુંબઈ વાર જ હોય ને કે આપણે તો અભેદતા વર્તી હોય અભેદતા જ હોય ને આપણને પણ છતાં એક એક્શન નેગેટિવ દાદા બોલ્યા નથી તો બીજો તો શું કરે આજુબાજુ ઝાટકી નાખે લાગે અક્કલ વક્કલ છે કે નહીં કે દાદામાં છોડો ભાઈ તમારી કામ આવ્યો આપણે ગાદી છોડી દો એવું કહી દઈએ આપણે કહી દે કે ના કહી દે થઈ જાય ત્યાં આપણને સમજાય કે પોતાના દેહની પણ અમે પરવા કરી નથી ત્યાં બીજો ડાક્ટર આપો કે 79માં જ્યારે એમની પછી 79-80માં અમદાવાદમાં જન્મ્યાથી ઉજવે નવે પૂરા જૂઠા ભાઈ છાત્રા ભાઈ નવે પૂરા બસ સ્ટેન્ડ ની સામે જતો તો એ વખતે જે જન્મ્યાથી પતી ત્યાં દાને ઓલરેડી સ્પ્લિન ની તકલીફ હતી એટલે કમળાની શરૂઆત થઈ જ ગયેલી હતી જન્મ્યાથી પછી બીજે દિવસે જવાનું હતું હલાબાદ કચ્છમાં મુસાફર એટલે હલાબાદ જવાનું નક્કી થઈ ગયું કેમ એ ત્યાં મારે કોઈ જે ભારત સાહેબને જ્ઞાન આપવાનું એટલે પેલા એમનો લેટર આવ્યો હતો કે ભાઈ મારાથી તો આવી શકે એમ નથી આટલું લાંબુ તમે આવી શકો સારું એટલે દાદા કહ્યું હતું કે સારું અમે આવીશું એમ જન્મ્યાથી પછી ખેતસિંહભાઈને બધાએ કહ્યું કે ના તમારી તબિયત સારી નથી તો આપણે જોબ કેન્સલ કરીએ પછી જઈશું આપણે અમને જણાવી દે કે ભાઈ હમણાં નથી આવતો થોડા આગળ પછી આવશું દાદાએ શું કહ્યું છે કે ના ભાઈ આપણે અમને પ્રોમિસ આપ્યું છે આપણે જોવા સમજે
નીકળ્યા ત્યાં મોરબી આગળ પહોંચ્યા ગાડી પેલી મેટાડોર હતી, મેટાડોરમાં શોર્ટ સર્કિટ થઈ એટલે ગાડી રિપેરિંગમાં ગઈ. 3-4 કલાકે આવી એટલે ત્યાં પહોંચતા બહુ લેટ થઈ ગયું. સવારે પહોંચ્યા મારા ખ્યાલ સવારે એટલે થોડું 5-6 કલાક ઉપર લેટ થઈ ગયા. મારા ત્યાં પહોંચ્યા સામાયુ રાખ્યું, સામાયુ તો હોય ને સિસ્ટમ એટલે એમાં ભર્યા. પછી જ્ઞાન તો ખરી માર્ગી મારા સાહેબ ને આપવા માટે ત્યાં આપણા મહાત્માને કેવું હોય મારા આ સગા જે પેલા સગા દાદા આપી દો ને ન પાછા ફરી અહીંયા ક્યારે આવશો કઈ ઠેકાણ ઇમોશન પણ હોય ને આપણને. એક બાજુ દાદા જ્ઞાન આપે ને બીજી બાજુ અમને ડ્રીપ ચડતી હતી, બોટલ ચડતી હતી. વાત સમજો, એક બાજુ બોટલ ચડતી હતી ને બીજી બાજુ જ્ઞાન વિધિ ચાલતી. જ્ઞાન વિધિ ચાલે ઓક્સિજન ઓછા 25 નામ થઈ ગયા. હવે બધાને વિધિ કરાવો ને એટલે હવે સંતો પડે 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 ચોક્કસ. જ્ઞાન વિધિ 12 માર્ક પૂરી કરે છે. અવાજ છેલ્લે તો નીકળતો નતો, 5 આજ્ઞા નિરૂપેલા સમજાઈ ગયું. દાદા એ શું કહ્યું કે દેહ પડી જાય તો ભલે પડી જાય, પણ આપણે પ્રોમિસ કર્યું છે આપણે જવા માટે. વાત સમજાય, પોતાના દેહની જે પરવા નથી કરતા, કરવા નથી કરતા બિલકુલ. એટલે પ્રોમિસ આપ્યું એટલે આપણે પ્રોમિસ ચૂકે. દેહ જોવા તો ભલે જાય, પણ આપણે પ્રોમિસ ફૂલફિલ કરવા આપણી સાથેથી નેગેટિવ કોઈ સંજોગ ના જોઈએ. ના કે આ સમજાય કે પોતે જે દેહના માલિક નતા થતા ક્યારે દાદા ને એક ઉમકારો કરતા મેં નથી જોયા. 77 થી 88 સુધી 11 વર્ષ રહ્યા જોડાય વેકેશન માં જોડે જતો, ક્યારે દાદા એક ઉમકારો ભરતા જોયા નથી કે ઓ મારા દુઃખ થાય છે, આ પેન થાય છે. દ્રશા કેવી હશે ગજબ ની. ધેને અમારે સત્તામાં મૂકી દીધેલો, ધેનું જે થયું હોય ત્યાં આપણે માલિક નહીં થઈ જવાનું. પાછું આપણે તમે સેલ કાઢવા વાગે તો માલિક થઈ જઈએ. એ મને વાગે હવે જલ્દી કરી આપો કરો. પેટમાં ગરબડ હોય તો કહી દે ભાઈ મારા પેટમાં ગરબડ છે, જાય તો સંભાળી લેજે. પ્રસાદજી બરાબર ત્યાં આપણે મને વિચાર્યો કે આપણે પ્રોમિસ ટુ પે કરીને આપણા રોલ ભજવવાનો છે, તો કે ત્યાં આપણે રોલ ભજવા ત્યાં એવું ના કે મારા પેટમાં ગરબડ છે તું ત્યાં સંભાળ લેજે આગો પાછો જોઈ. એટલે ત્યાં કોઈ પણ પ્રકારે એ પ્રકૃતિને વશ થઈ નતા જતા, પોતે નિરંતર પોતાના આત્મ સ્વરૂપ જ હતા. એ જ જ્ઞાન દાદાએ આપણને આપેલું છે. તો આપણે પણ એ દશા કેમ ન રહી શકીએ. ત્યાં કેવું પડે ને આને એ જ્ઞાન આપ્યું તો તે શક્તિ ખુલ્લી કરીને બતાવે કે પાણી કેમ બેસી ગયું છે. કયું આકાશ તૂટી પડવાનું જઈ ગયું પેલા નીચે ગયું. વાત સમજાય, ત્યાં બહુ ક્ષત્રિય પણ જોઈએ ને આપણે ક્યાં ગુરુ છે અમારું પ્રકૃતિ નું રક્ષણ કરવામાંથી
બહાર આવવા માટે જે દાદાની તો સર્વજ્ઞતાની દશા કે જેમાં એમણે કોઈ ચીજની પરવા કરી જ નથી બરાબર અને અહીંયા આપણે નિશ્ચય કાચો છે એ 100% નક્કી થઈ ગયું કે પ્રકૃતિનું રક્ષણ કર્યા જ કરીએ છીએ બોલે કેટલો ગંભીરતા વાળો છે એટલે ભરેલો માલ કહીને આપણે ત્યાં આગળ આપણી પ્રકૃતિ નું રક્ષણ નથી કરતા જયારે ડોક્ટર કિકાણી દાદા ભગવાન ને કહ્યું તમારો હુકમ મને આપી દો ડોક્ટર મારે કોઈ ફી લેવી નથી દાદા તમે જે કહેશો અમે આપીશું પેલા નાગા બચ્ચા ફી માગવે તો રૂપિયા હું કામ માગવા જે માગવા જોઈએ માગી લો ને હુકમ માગી લીધો મિત્રતા હોય એક ધરાકે છોડી દેવાનો બોડી પર કેટલી અસર આપણે કેટલી સાયકોલોજી કામ કરે વાત સમજે ત્યાં ભેગું થયું તરત આપી દીધી એટલે ત્યાં છોડવા માટે નો અહંકાર કર્યો નતો એમને બરાબર પણ સામે કુદરતી સંજોગ આવ્યો ને આપણે છૂટી ગયું છૂટી ગયું નાની દશા પણ સમજાય પોતે મનના માલિક માલિક નથી વાણીના માલિક નથી દેહના માલિક નથી માલિકી ભાવ સંપૂર્ણ ગયેલો છે અહંકાર સંપૂર્ણ ગયેલો છે ત્યારે આ દશા આખી વર્તી રહી છે એટલે પોતે નિરંતર પોતાના આત્મા સ્વરૂપ દેહદાય સ્વરૂપ રહ્યા જ નથી રાખ્યું કે 1958 જ્ઞાન થયું એ સમયથી અત્યાર સુધી ક્યારે એક સમય માટે એક સેકન્ડ માટે પાછા અંબાલાંબી થયા નથી ખરેખર રીતે આપણે જીવી બતાવ્યો હતો ને આપણે જીવીને દાખલો બતાવ્યો કે તમે પણ આ રીતે જીવી શકો છો એટલે અહીંયા તો મને શું થાય કે ભાઈ હું મારી આ ભૂલ કહીશ તો લોકો મારા માટે શું વિચારશે ત્યાં પણ પહેલે જ અંદર પૂર મનાઈ જાય ગુરુ મળી જાય ભૂલ થઈ તો ડિસ્ચાર્જ છે ને માઇગ્રેન થયેલો હતો ચાલો વાત કરી તો ભૂલી જાય કોલેજમાં ભણતો હતો તો પેલી 14 સેમિસ્ટરમાં ફર્સ્ટ સેમમાં સેકન્ડ રેન્ક થઈ ગઈ એક માર્ક માટે ગ્રેડ જતો રહ્યો એ ગ્રેડ જતો રહ્યો અમારા ફર્સ્ટ સેમની સેકન્ડ રેન્ક થઈ ગઈ યુનિવર્સિટીમાં
બીજા ત્રણ સેમેસ્ટર સુધી તો કશું ચાલ્યું નહીં એમ, પણ સાતમું સેમેસ્ટર પતવાયું, આખું ચાલુ થયેલી વચ્ચેના પિરિયડમાં કંઈક અંદર ઊભો થયો પાછું. એ પિરિયડમાં ખબર પડી કે જેનો પ્રસંગ હતી અને બીજા છોકરા નામે એક્ઝામ આપે છે એમના વિગતો જ નાખતો, એટલે યુનિવર્સિટીને કમ્પ્લેન કરી. એ પાછળ અંદર ભાઈ બુદ્ધિ તો સાત ને, એટલે પોતાના અક્ષર ખબર ના પડે એટલે ધ્રુવત હાથે કાગળ લખ્યો બરાબર. મારી અચરી બુદ્ધિ બીજી જગ્યાએ, એટલે પોસ્ટ કરે નવસારી મારી. બુદ્ધિ કેટલી સાફ એમ પ્લાનિંગ વાળું કામ કરે, લખતા તો લખી નાખો પણ પછી અંદર મશીનરી પ્રજ્ઞા શક્તિ અંદર કામ તો કરે પાછી. ભાઈ જયારે ઇન્કવાયરી હોય ત્યારે મને બોલાવ્યો એટલે મને પૂછ્યું કે તમને આ કાગળ તમારે મેં નથી લેવો, કેવી રીતે હેડ ફિંગર પ્રિન્ટ જોતા નતા ને, તો જોયા તો ખબર પડી જાય તમને સમજે. પછી પૂછ્યું તમને કઈ ખબર જોયું, ભાઈ મને કશી ખબર નથી આવવા બાબા પરાક્રમ પર દાદા ભગવાન જોયો તો કહેવા પડે. એટલે આખું સેમેસ્ટર પતી ગયું ને ભાઈ દાદા વેકેશનમાં ત્યાં ધાતો આવ્યો કાંદર ચાલશે ભોસન પેલા કરે, એટલે સત્સંગ પૂરો થતા ઘણો વાત નીકળી. દાદા હું પરાક્રમ કર્યું એમ, દાદા કે ત્યાં તો પેલાને ગોળી મારીને ઉડાડી દીધો, કે પેલાને છોકરાને ગોળી મારીને ઉડાડી દીધો કે. દાદા જ્યાં પેટ્રોલ છાંટી આપ્યું સત્સંગ પતી ગયો, જમવા ગયા બધા, પાછા ભાઈ ત્રણ વાગે ફરી આવ્યા. ઇન બિટવીનમાં શું થયું, એક ગુરુ મળી ગયા આપણે ના બેટ ને બધા, એટલે એને કહ્યું કે આ શું છે, ડિસ્ચાર્જ. ડિસ્ચાર્જ નથી એટલે જ્ઞાન તો પાકો ફિટ થઈ જાય ને. ત્રણ વાગે બાદ દાદા ચા પીને બેઠા હતા, સત્સંગ ચાલુ થયો. પાંચ દસ મિનિટ દાદા કે દાદા બોલો એટલે તો જવાનું છે, કેવું છે કે દાદા બરાબર છે, શું બરાબર છે કે દાદા પેલો ડિસ્ચાર્જ છે ને, કે મારું જ્ઞાન તો મને પીરસવા આવે છે, મારું જ્ઞાન તો મને પીરસું છું, કયો ગુરુ બોલ્યો કે સવારે મેં તને સળગાવી આપ્યું, હવે તું બરાબર પ્રતિક્રમણ કરે તને તને પશ્ચાતાપ થાય એટલા માટે સળગાવી આપ્યું તને, તો ત્યાં તો બધા ફાયર બ્રિગેડ વાળા બોલાવીને આગ ઉડી નાખી આખી ગયો. વાત સમજાય કે આ પ્રકૃતિ રક્ષણ કરીને શું થયું, બધું ફાયર બ્રિગેડ વાળા બોલાવીને આગ ઉડી નાખી આપ. ત્યાં પછી જે કાચું રહે તે કે ભાઈ માર ખાવો પડે આગળ. દાદા એને સંપૂર્ણ ધોઈ નાખી, એના માટે દવા કરી આપી, દાદા ધોઈને પી ગયા આપણે ઉપર વટ નાખે ચોક્કસ ઉપર વટ જ તો ત્યાં કમાણી થાય કે નુકસાન થાય, 100% નુકસાન માં જ કરે, નુકસાન જ થાય ને 100%. ત્યાં સમજાયું કે ભાઈ બહુ પાછળથી સમજાયું એ વસ્તુ તો, કે ડિસ્ચાર્જ છે તો કોઈ માયુનો વ્યવહાર કરતું હોય ત્યારે મારા સમજમાં એ તો ડિસ્ચાર્જ છે એનો, હું વ્યવહાર કરતો હું ભૂલ કરતો ત્યારે મારે એવું ના કહેવાય મારો ડિસ્ચાર્જ છે, ત્યાં બહુ પ્રકૃતિ રક્ષણ થઈ ગયું, ભૂલનું રક્ષણ થઈ ગયું. વાત સમજે, હું ભૂલ કરતો કહું કે મારો ડિસ્ચાર્જ છે, મારો ભરેલો માલ છે, એમાં હું શું કહું ભીકાર કરું એમ, તો કે એના માટે આ જ્ઞાન નથી. તો પારકો તમને પીરસી જાય કે અપમાન કરી જાય ત્યાં આગળ એ ડાયજેસ્ટ કરવા માટે એક જ્ઞાન છે. હું ભૂલ કરું ત્યાં તો મારાને કેવું લાગે, આ ભૂલ તારી ચલાવે નહીં કે ચાલે નહીં તારી ચાલે બરાબર રિપેર કે ધોઈ નાખે તમારો પ્રોગ્રેસ થાય. હું કોઈ ભરેલો માલ છે ડિસ્ચાર્જ એટલે શું થયું કે મારો અભિપ્રાય ભૂલના પક્ષમાં ચાલુ રહ્યો એટલે ભૂલ આગળ વધે,
એનો માલ પેન્ડિંગ પડે અને ઉપરથી ભૂલ આગળ વધે પાછી એટલે દાદા થોડો ફરી જાય પાછી એટલે દાદા એમાંથી બહાર કાઢવા માટે આ વસ્તુ પકડાવતા હતા એ દરેકને પકડાય છે ને તો દાદા બોલે ના તો મને ના પકડી ગયો તો એ પોતા જ ખાતો હતો ત્યાં આગળ પણ આ તો હું તો એટલી પુણ્ય સારી હતી કે દાદા પહેલાં ગમે તારી ઝપટમાં લઈ જ નાખે બહુ લાંબો ચાલવા ના કરે એટલે અહીંયા મૂળ વસ્તુ શું છે કે ફાઇલોમેટનો જે પક્ષ છૂટ્યો સુલતાનના જે બાંધ જોડે ફાઇલોમેટ એક સ્વરૂપે રહ્યા નહીં ફાઇલોમેટ છે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી એટલે શું કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ એટલે જગતના કાયદાથી બંધાયેલી છે એક્ઝેક્ટલી જગતના કાયદાથી બંધાયેલી સમજાય બરાબર એટલે આને કેવું પડે કે ભાઈ વિતરાગ માર્ગને સોંપે એવો તારો વ્યવહાર હોય એ જ એક્સેપ્ટેબલ થાય વિતરાગ માર્ગને સોંપે એવો કોઈ પણ વ્યવહાર ના હોય તો આ માર્ગમાં ચાલે નહીં એ વસ્તુ એ ચલાવી ના લેવાય સ્વરૂપે છે નરેન્દ્ર મોદી ફ્રોડ કરે આખો વ્યવહાર કરો લોક માન્ય વ્યવહાર જોઈએ લોકો એક્સેપ્ટેબલ વ્યવહાર જોઈએ એટલા માટે દાદા ઉપર પહેલી આજ્ઞા કાયદાથી બંધાયેલી છે બરાબર અને મારું હું લઈને આવેલો મને ખબર નથી કે એના હિસાબ પ્રમાણે નીકળી રહ્યું છે તો આ મારો વ્યવહાર અગર જો ખોટો થતો હોય તો એ એક્સેપ્ટ થવાનો નથી કારણ કે ફાઇલ નંબર એકને એના કાયદા લાગુ પડવાના જ છે જે જગ્યાએ બરાબર ત્યાં હું છૂટી શકીશ નહીં અને એક બાજુ આપણે એ કહીએ છીએ કે એને જોવાનું હવે ખરેખર જોવાનું કે એ વખતે મારે જાગૃતિ પુરુષાર્થ રાખીને મારી જાતને પાછી વાળવાની કારણ કે પરતંત્ર પરસત્તા છે અને છતાં હું જો એને મારા ઓલામાં રાખવા જાઉં તો કઈ રીતે આ બધું બનતું શકશે જે જે વ્યવહાર ઉકલી રહેલો હતો એ ઉકલતો વ્યવહાર તમને અંદર ખૂંચે કે ના ખૂંચે 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 તો તમારો વ્યવહાર વ્યવહાર શું રિફ્લેક્ટ થાય કે ના થાય 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 ત્યાં હું કહું તો કે આ તો મારો ભરેલો માલ નીકળ્યો આપણે ના જોવાનો હવે તો હું ત્યાં શું કરું છું કે તમારી ભૂલનું રક્ષણ કરું છું રક્ષણ થઈ ચોક્કસ અનુબોધના કરું છું રક્ષણ તો પછીની વાત અનુબોધના થઈ એટલે રક્ષણ કરતા ઉપરની જવાબદારી થઈ ગઈ જોખમદારી કેટલી મોટી સૌથી વધારે એટલા માટે વિતરાગો એ કહ્યું કે સાચી વાત નહીં અનુભવતા ના કરીએ ભૂલો નથી
40 વર્ષનો અનુભવ ના કર્યો બહુ મોટી જોખમદારી છે. તો વિતરાગ માર્ગ તો બહુ મોટો જોખમદારી વાળો છે. રક્ષણ કોણ કરે? ભૂલવાની પ્રક્રિયા રક્ષણ કરવાનું. જે વિતરાગ માર્ગ એક્સેપ્ટેબલ નથી એવા વ્યવહારનું રક્ષણ ના હોય ત્યાં ના જો. આજે કોઈ વ્યભિચાર કરી ના આવે ને ક્યાં કે આ તો મારો ભરેલો માલ છે ડિસ્ચાર્જ છે તો શું એ વાત ખોટી છે? અને બીજી બાજુ આપણે એને સુધારી શકતા નથી એટલે તમારી વાત એક્ઝેક્ટ છે. એક સામાન્ય આપણે આ વસ્તુની જે મારે પુરુષાર્થની અહીંયા જરૂર પડશે અને આપણે જગતને પણ મારે એ રીતનો વ્યવહાર દેખાડવો પડશે. બરાબર એક્ઝેક્ટ છે. એટલે અહીંયા ત્યાં આપણે સમજણ શું રહેવી જોઈએ અંદરથી કે જે કંઈ પણ વ્યવહાર થયો એનો ભરેલો માલ છે ડિસ્ચાર્જ બધી વસ્તુ સાચી પર છે પરાવતી છે બધી વસ્તુ સાચી પછી ખોટી વસ્તુ છે ખોટી થવાની કે સાચી થવાની? નહીં ખોટું ખોટું જ છે. તો કે ખોટું છે મંથન ભૂલ કરતો તો તમે જોખમદારી લો ના જ લઈ શકો ના લઈ ગયા આપણે ઘરના છે એટલે કે આપણો પક્ષ કચો હોય તો એને સારી વસ્તુની ભૂલ તો રિયલાઇઝ કરવા ની જે વસ્તુ જેમ છે એમ આપણે રાખવી જ પડે. એટલે તમે વિચાર કરો કે દાદા ભગવાન જે બાકડા પર બેસતા હતા સોફા પર બેસતા હતા બરાબર ના કહેતા કે આ જે સોફા છે ગડબડ હશે ગવર્મેન્ટની માલ વધી ગયો એ તો માલ પાછો આપવા જ ગયા હતા. માલ પાછો લે સરકાર ઓફિસો પાછો લે ના લે પૈસા ખર્ચી તો ખરીદ્યું નથી એટલે મારા કેવો કેવાય ચોરી નો કેવાય પોતે કેમ કરતો આપણી મહાત્મા ને એમનું જોઈને હિંમત ખુલે પોતાની ભૂલો સ્વીકાર કરવા માટે છતાં એમની પ્યોરિટી જુઓ જે છે અને છે જ કે નથી અને નથી જ કે એટલે અહીંયા આપણે જ્ઞાન શું કહે છે તમારી સલાહ ની જરૂરત ના હોય તો તમે લાખ મારે ગીત ની સલાહ માં મને કેટલી ઉતરે છે એટલે કેમ કે આ કારની વિપરીત બુદ્ધિ છે
એટલે વિપરીત બુદ્ધિ આપણને ક્યાં માર ખવડાવી જાય, ક્યારે આપણો સંસાર ભાઈ ખેંચી જાય, કોઈ ગેરંટી નથી. અહીંયા તો આપણને આપણી બુદ્ધિ બધી વિશ્વાસ ઉત્તમ નથી ને વધતો જાય. આપણી બુદ્ધિ બધી વિશ્વાસ ઉઠે જ કરો. ઉઠે તો કામ થાય. ચાલો બીજી કઈ વાત કરીએ. સચ્ચિદાનંદ બોલો. એમનો પ્રશ્ન છે, શોખ કરજો પણ શોખીન ના થતા, મોજ કરજો પણ મોજીલા ના થતા. એટલે એમ કહેવા માંગે છે કે યાદ ના આવવું જોઈએ. તમને આઈસ્ક્રીમ સેન્ડવીચ પીઝા ભાવતા હોય તો ખાજો, પણ યાદ ના આવવા જોઈએ એમ કહે છે. મોજીલા ના થશો એટલે મોજના ગુલામ ના થઈ જશો. ગુલામ થવું ગમે આપણને? આપણને ગુલામ થવું ગમે ના ગમે ને? તો એમ કહેવા માંગે છે કે મોજ કરજો પણ મોજીલા ના થશો. મોજીલા એટલે શું? મોજના ગુલામ થઈ ગયા તમે. સાડી પહેરજો, સિલ્કની પહેરજો, હજારો લાખો રૂપિયાની પહેરજો, પણ એ યાદ આવી ના જોઈએ. મોજીલા ના થશો. શોખ કરજો, દુનિયા ફરજો, બધું કરજો, યાદ ના આવવું જોઈએ. ગાગા ના કરજો કે આખી દુનિયા ફરું છું. दूसरा प्रश्न ये है, प्रत्येक व्यक्ति को एक दो विषय में विशेष ध्यान होता है, साथ साथ और भी लक्ष्य रहते हैं, लेकिन सभी विषयों में समान लक्ष्य रहे तो ही ज्ञानी हो जाए. तो ये कैसे साध्य करना है? સાધ્ય નહીં કરને. ઉસમાં પ્રશ્ન એમનો એવો છે કે દરેક મનુષ્યને એક કે બે સબ્જેક્ટમાં સ્પેશિયાલિટી હોય, પણ બધા સબ્જેક્ટમાં એની સ્પેશિયાલિટી થાય તો સમ રહે એવું કરવું જરૂરી છે. એટલે દાદા ભગવાન શું કહેતા હતા? ઘરના ચારે ખૂણામાં તમારી દ્રષ્ટિ રહેવી જોઈએ. ચારે ખૂણા એટલે પૈસા કમાતી વખતે, એમાં ધંધામાં છોકરા પર શું કરે તે ધ્યાન રાખવું જોઈએ, વાઈફ શું કરે તે જાણવું જોઈએ, આજુબાજુ સમાજમાં શું ચાલે. આવા ચારે ખૂણા તમારા વ્યવહારના તમે ચોખ્ખા રાખજો. ખ્યાલને તો દરેક મનુષ્યને એના એક બે અહીંયા જે આવરણ છે આ ડૂટી પાસે, એ અમુક સબ્જેક્ટનું આવરણ ખુલેલું હોય, એટલે એ સબ્જેક્ટમાં એની માસ્ટરી હોય, અથવા તો એ સબ્જેક્ટનો એન્જિનિયર બને, એ સબ્જેક્ટનો એ ડૉક્ટર બની જાય, અથવા તો સીવણમાં કટિંગની કોઈ હોય તો કટિંગનું બની જાય. ખ્યાલ આવે ને? એવું આવરણ તૂટેલું હોય એમાં એ થાય, પણ આવરણ તો પછી એક જ આવરણ હોય તો થોડી ચાલે, બધા આવરણ ખુલવા પડશે ને. આ પાંચ આજ્ઞામાં રહેશો એટલે દિવસે દિવસે બધા આવરણ ખુલવા માંડશે. બરોબર છે? વાત સમજણ પડી? બોલો મહાત્મા. બીજું કોઈના ગુના પણ બે પાંચ મિનિટ દેખાયા હોય તો, પણ પછી રહેતું નથી, તો આ શું મારું આવરણ છે કે મેં રાખવા પણ કર્યું છે? આ શું છે? મારા બહુ મોટી ભૂલ કરી નાખી, જ્ઞાન નું ખૂન કરી નાખ્યું. શું કરી નાખ્યું? જ્ઞાનનું ખૂન કરી નાખ્યું. તમે જમવા બેસો તો વ્યવસ્થિત છે, બરોબર છે? તો પછી ખાયો ને, પછી ચેક ના કરો ને કે શું છે ને શું નહીં. તે જો આવ્યું છે પ્લેટમાં, ઠીક છે, એ ટેમ્પરરી જમી લીધું, પણ એ કે
કે આજે તમે મીઠું ઓછું રાખ્યું છે, આ પેલું રાખ્યું છે, મને આજે આ નથી ખાવું. આ ખબર પડે ને આપણને, હા એ ખબર પડે, ખબર પડે ને પછી કઈ બહુ મીઠું હોય. હું અમેરિકા ગયો તો મને દૂધ આપ્યું કપ ની અંદર, આ તો કાલે યાદ આવી ગયું, કાલે રાતે એવું થયું એટલે દૂધ આપ્યું બેન આટલો કપ ભરીને, તો મોઢામાં જેવું મૂક્યું ને તો અમેરિકામાં છે ને ખાંડ અને મીઠું એક સરખું જ લાગે છે. એને મીઠું નાખી દીધું તો 3 ચમચી, કેટલો મસ્ત ટેસ્ટ આવતો હોય, મસ્ત આવે ને. પછી વ્યવસ્થિત સમજવાનું કે નહીં સમજવાનું, એવું ના હોય વ્યવસ્થિત ક્યારે પહેલા બોલાય નહીં. ગાડી ચલાવી તો કે વ્યવસ્થિત છે, ગાડી ચલાવે જાઓ એવું ના હોય. You take care of everything. Check yourself. Check belt, belt it. Mirror check karo. Front mirror, back mirror check karo. Badhu barabar che ke nahi, brake vaage che ke nahi. Drive karta pehla badhu check karo. Pachi drive karo. Pachi accident thai to vyavasthit nahi, to nahi vyavasthit. Pehle thi vyavasthit na kevay. Aa, amma ne, maru atle sorry. Main samjhyo tame mari samik prakriti che. તમે એવું બોલો ને કે આનો સ્વભાવ આવો છે એટલે એટલે તમે એના સ્વભાવ પર સિક્કો મારી દીધો. It is a very big mistake. That means ki agar ye samne wala mistake kare che to it is because of you. Because you are signing kya out kar se. Ena matlab ki kal koi mandu ho to tumhe sahi kar de ke vyavasthit ma marit jawano chao gayo pati garu. Etle tumhe atyar ni mahino nathi chata mari nahi kho. Na mare kevi na mare nahi marva do aam tem chhele sudhi prayatna rakhi pachi mari gayo. સ્વતંત્ર બનાવે, વ્યવસ્થિત તમારે એટલી ફાઇન વ્યવહાર કરાવડાવે કે વાત નહીં કરવાની. આ તો ઊંધું વ્યવસ્થિત થઈ જાય તો આખો વ્યવહાર ઊંધો થઈ જાય. આપણે એક જગ્યાએ પણ કહીએ છીએ કે પ્રકૃતિ એવી છે કે તમે નથી બદલી શકતા, બદલી નથી શકતા, પણ એવું બોલાય ના મેં, એવું બોલાય નહીં, એવું બોલાય નહીં. જરૂરી નથી. આ તો તમે તમારા એસમ્પશન કલ્પનાના જાળા પર ચાલો છો, તમારા એસમ્પશન ઇમેજિનેશન એના ઉપર તમે ચાલો છો. એવું ના હોય, એવું ના હોય ક્યારે પણ. આ તો વાસ્તવિકતા છે. હા, ચોર કે ચોર પણ નાખે સોરી બની શકે છે, એન્ડ ધેટ્સ ફેક્ટ. વાલ્યો ઉતારો વાલ્મીકી બન્યો. આપણા આપણા સંઘમાં એવા કેટલા કિસ્સા છે, ઓહો કેટલા કિસ્સા છે. આખો બધું ફરી ગયું, રાત દાડો ફરી ગયો, કારણ કે કોની પ્રકૃતિ ક્યારે ડિરેક્શન બદલે કહેવાય નહીં, ક્યારે બદલાય કહેવાય નહીં. એ તો ઇટ કેન ગો પોઝિટિવ સાઈડ ઓલસો, ઇટ કેન ગો નેગેટિવ સાઈડ ઓલસો. કારણ કે કર્મના ઉદય ફરી જાય, ત્યારે ના ફરી જાય. કાલે જ વાત થઈ અમારે રાત્રે, મહાવીર ભગવાનની વખતે એક જણે દીક્ષા લીધી, 10 વર્ષ દીક્ષા પર્યાય પાડ્યો અને પછી કંઈક કોચરી લેવા ગયા અને ફસાઈ ગયા. તે ભાઈ સાથે ફસાઈ ગયા તે 10 થી 15 વર્ષ એ બેન સાથે કાઢ્યા અને પછી કંટાળ્યા. 10 થી 15 વર્ષનો હિસાબ પતી ગયો એટલે પછી ઓલીએ લાતો મારી બરાબર ભરી,
એટલે પછી બાકી ગયા રાતે અને એ જ ભાવે 25-30 વર્ષ બીજા દીક્ષા પર એના કાઢ્યા અને એ ભાવે મોક્ષે ગયા. હવે શું સમજવાનું મને કહો? તમે તમારો મનને જોશો તો તમને ખબર પડશે કે ઓહો, હું તો આજે આમ હતું અને હવે આવું થઈ ગયું. પોતાના મનને જુઓ તો ખરા, પોતાના મનને જોશો ને તરત જ આ બધું તરત સમજાય એવું છે. તરત ઓન ધ સ્પોટ કોઈને કોઈ સંજોગ એવો બની જાય. 2 કલાક પહેલા તો નીચે બિલ્ડિંગ ની નીચે આવીને બેસી ગયા હતા. એટલે વ્યવસ્થિત પહેલેથી ના કહેવાય બેન, આવું ક્યારેય ના બોલે. બોલો માઈકમ. તમે પ્રયત્નમાંથી હટી જશો અને પ્રયત્નમાંથી હટી ગયા તો આખો વ્યવહાર બગડી ગયો, આખો વ્યવહાર બગડી ગયો. એ દારૂ પીતો હોય તો કે એ તો વ્યવસ્થિત જ છે, તો કે પીતો જ રહેશે, ચાલો પીવા તો આપણે. ઇટ્સ લાઈક ધેટ ઓન્લી, ઇટ્સ લાઈક ધેટ ઓન્લી. દૂર થવા માટેનો આ એક સરળ ઉપાય ગોઠવી લીધો, જે આપણને અનુકૂળ લાગ્યું ત્યાં રાગે, પ્રતિકૂળ લાગ્યું ત્યાં કઈ કેવું છે, બહુ સરસ લાઈન છે. અનુકૂળ લાગ્યું ત્યાં બધું સરસ અને પ્રતિકૂળ લાગ્યું તો પતી ગઈ વાત. એ સગવડિયો ધર્મ કહેવાય, સગવડિયો ધર્મ. એવું ના હોય એટલે કહ્યું છે ને કે આ વિતરાગ માર્ગમાં તમે સમજ કરો, આપણે કરવાનું કઈ નથી, એક્ઝેક્ટ સમજાઈ જશે એની મેથે જ વ્યવહાર પરિણામ પામશે. ફક્ત વાતને સમજવાની છે, ફક્ત ને ફક્ત વાતને સમજવાની છે. અને એમાં મેક્સિમમ સમજવાનું શું તો કે આ જ્ઞાનને સમજવા માટે મોટામાં મોટું જો કોઈ બાધક કારણ હોય, બાધક તો એ અણકના વિષયો, એમાં સ્ત્રી અને પુરુષના વિષયો જબરજસ્ત બાધક છે. કારણ કે એમાં ચિત્તની અશુદ્ધિ એટલી બધી થાય છે કે તમને જ્ઞાન ઉડાડી દે, ચિત્ત એટલું બધું એમાં ચોંટી જાય છે કે તમને વિવેક ભૂલાઈ જાય, વિનય ભૂલાઈ જાય, બધું જ ભૂલાઈ જાય છે. એટલે દાદા ભગવાન એમ કીધું કે એટલીસ્ટ તમારે અભિપ્રાય તો બદલાઈ જવો જોઈએ કે આ વસ્તુ સુખવાળી નથી. આ તો આવવું જ જોઈએ, આટલો અભિપ્રાય તો પહોંચવો જ જોઈએ. જ્યાં સુધી એ અભિપ્રાય બદલાતો નથી ત્યાં સુધી તમે ખૂબ એનાલિસિસ કરો, અથવા તો એ સંબંધી જેની સાથે ભાવે એની સાથે વાતચીત કરો, અથવા તો દાદા ભગવાનનું શીલ દર્શક છે ચોપડી વાંચો, તો એટલીસ્ટ તમારો અભિપ્રાય ફરી જાય. અભિપ્રાય ભર્યો આ સંબંધીનો તો સમજો જાઓ કે તમે તરી ગયા, તમે તરી ગયા. પરેશાનંદજી, હા જી, કદાચ આ એક જ જગ્યાએ અક્રમમાં કરતાપણા સાથે અહંકારની છૂટ આપી છે કે અહીંયા અહંકાર કરીને પણ જો આ જતું હોય તો છૂટ છે. અહંકાર કરીને છૂટજો, પણ પછી દાદા ભગવાન બોલ્યા કે અહંકાર કરીને છૂટે એવું નથી. ચિત્ત બગડે છે કે ચિત્ત તમને ખેંચી જાય છે.
એટલું બધું ચીજ ખેંચી જાય છે કે તમે તમારી જાતને રોકી જ નથી શકતા. યુ કેન નોટ સ્ટોપ યોર સેલ્ફ. અને આ વસ્તુ તમને ક્યારે ખબર પડે, રિયલાઇઝ થાય કે તમે તમારું જુઓ તો જ આ વસ્તુ ખબર પડે, નહીં તો ખબર નહીં પડે. તમે ક્યાં ખેંચાઈ જાઓ છો, શું કહેવાય, અટકી પૌડી છે ને, અટકી પૌડી ગંગા નદીમાં બધા નાવા જાય છે, ત્યાં હરકી પૌડી નો એક ફોટો આમ પટ રાખેલો છે. નદી નદી તો આમ બહારથી જતી હતી, પણ એ નદીના પટને થોડો ડાયવર્ટ કરી અને આ બાજુ થોડું સિમેન્ટ કોન્ક્રીટ અને પથ્થર બધું પગથિયા ને બધું બનાવ્યું, સાંકળ બાકળ બનાવ્યું અને પટને આમ ડાયવર્ટ કર્યો. હે, ખાલી થોડાક આમ કિનારા થી 10 ફૂટ દૂર જાઓ ને તો તમે ઉભા ના રહી શકો. હવે એમાં પાણી કેટલું છે, આટલું જ છે, 3 ફૂટ જ પાણી છે, 2.5 ફૂટ વધારે પાણી નથી, કોઈ કોઈ વખત 3.5 ફૂટ હશે, પણ એનો ફોર્સ એટલો બધો છે કે તમે જો ગયા 10 ફૂટ પગથિયાથી થોડા પગથિયાથી, એટલા માટે કે ત્યાં ફોર્સ ઓછો થાય, જરા કોચમાં જાઓ તમને ખેંચી જ જાય હળહળા. હે, એ સાકર રાખી એનાથી થોડી 5 ફૂટ આગળ, એમ કહું છું. સાકર રાખે તો પણ ખેંચાઈ જાય, સાકર ની સાથે આમ ખેંચાઈ જાય, સાકર આમ પકડું, હાથ આમ હોય, શરીર આખું આમ હોય, ફ્લો ની અંદર. ને એમાં જો ભૂલે ચૂકે સાકર કઈડી કે કઈ થયું ને, સાકર છૂટી તો ગયો, સાકર છૂટી ગઈ તો જગત સાથે નો સાથ છૂટી જાય. તો એક પાણી નો ફ્લો જો આવો છે, પાણી નો ફ્લો જે આપણને ખેંચી જાય છે, તો ચિત્તનો ફ્લો શું છે સાહેબ, જુઓ તો ખરા ચિત્તનો ફ્લો શું છે. મગજ ખરાબ થઈ જાય, જુઓ તો અંદર કે આ કેવો ફોર્સ છે. એનો ફોર્સ એવો હોય તો ઓલો તો 5 મિનિટ માટે ખેંચી જાય ને કેસ પૂરો થાય. આ તો 24 કલાક વર્ષોના વર્ષો આ ફ્લો એવો ચાલે કે તમને ખેંચી જ જાય, ખેંચી જ જાય, ખેંચી જ જાય, છૂટી ના શકો. આ તો દાદા ભગવાન અજાયબી છે, અજાયબી, જેના એક શબ્દ પડે ને એક આંખ પડે ને કે તમારો અંદરનો એક ફોર્સ ખલાસ થઈ જાય, અજાયબી છે. નહીં તો હે નોન સ્ટોપ દાદા ભગવાન અમને કહેતા હતા કે તમે આપતો પુત્ર બ્રહ્મચર્ય પાડો છો એ તો સારું છે, કે તમને નોન સ્ટોપ 6 મહિના વિચાર નથી આવતા. 6 મહિના એક જ શબ્દના વિચાર આવે ને આ વસ્તુના તો તમે પડી જાઓ, તમે એવા પાકા મનના નથી હજુ. આ તો અમારું રક્ષણ કામ કરે છે. શું કહે છે, 6 મહિના ફક્ત આ ગાંઠ ફૂટે ને 6 મહિના કન્ટિન્યુઅસ તો તમે પૈડી જાઓ. આ ચિત્તનો ફોર્સ બહુ જ ખતરનાક છે સાહેબ. ને એમાં વધારેમાં વધારે ચિત્તનો ફોર્સ હોય તો એક આ એટલે દાદા ભગવાન કહેતા કે આને ખૂબ ધો કરજો. આ જે પણ કઈ થઈ ગયું હોય, થઈ ગયું એનો વાંધો નથી, પણ થઈ ગયા પછી ખૂબ અફસોસ રહેવો જોઈએ આપણને કે હા આવું થયું, આવું કર્યું તમે, આવું ના ચાલે ભાઈ. તમે એ જો અફસોસ દિલથી નહીં કરો ને તો તમારું એ અંદરનો જે ફોર્સ એ ઘટે નહીં, એના સંબંધથી તમારા અભિપ્રાયો બદલાય નહીં એટલે પતી ગઈ વાત ફરીથી તમને હેરાન કરશે, એ પડી જશે, પણ અંદરનું જે તમારું જ્ઞાન દર્શન છે જે અશુદ્ધ થયેલું છે એ છોડે નહીં તમને. અને એ અશુદ્ધ ચિત્ત તમને તમારામાં નહીં રહેવા દે. અશુદ્ધ ચિત્તનું કામ શું, તો કે તમને તમારા ઘરે જવા દે નહીં અને બહાર ભટકાવ 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 કરે અને તમે ફૂટબોલની જેમ ફર્યા કરો, પણ ચેન ના પડે ને બળદ ના વધતી જાય વધતી જાય વધતી જાય. સ્થૂલીભદ્ર ની એવી દશા, સ્થૂલીભદ્ર
શું નામ એનું? કોષા રૂપકોષા સ્થુલીપત્ર આપણે સૈનિક રાજા વખતે કે કહ્યું હે હશે જે હશે તે આપણે તો મેઇન વાત પકડી લેવાની એ સ્થુલીપત્ર ને રૂપકોષા વેચ્યા હતી પણ એ રૂપકોષા સાથે 10-12 વર્ષ કાઢ્યા અને એના ફાધર મરી ગયા જેવી ખબર પડી કે મરી ગયા અને જઈ શક્યો ને એને અફસોસ થયો અને અફસોસ થયો એટલે પછી કે હવે 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 આપણે જઈએ અને જાય તો રાજા કહે છે કે હવે તું આની જગ્યા પર આવી જા તો કે હું આને લાયક નથી અને પછી દીક્ષા લઈ દે વૈરાગ આવી ગયો કે મારી આવી દશા ભલાને એટલે દીક્ષા લઈ લીધી અને દીક્ષા લીધા પછી જરા બરાબર સરખા થયા સ્ટેબિલિટી આવી તો તરત જ એ સ્થુલીપત્રએ કહ્યું એમના ગુરુજીને કે ગુરુજી જો તમે માન્ય રાખતા હોય તો મારું પહેલું ચોમાસું હું રૂપકોષાના પ્રાંગણમાં કરું તો બીજા શિષ્યોને કહ્યું ગુરુ તો હા પાડી દીધું કઈ ગુરુ સામર્થ્ય વાળા હતા કઈ ગપ્પા વાળા હતા નહીં ચાલે ને એ તો તરત હા પાડી તો બીજા બધાને એમ કહ્યું કે સાધુ હું કુવા પર કરું છું એક પહાડની ઉપર હું ઉભો રહીને કરું ચોમાસું તો મારી કોઈ વેલ્યુ નહીં ને અને અહીંયા આપી દીધું મારે કરવું છે તો લગે તો ગુરુએ કીધું તું રહેવા દે ને તો પૈડો જઈશ હવે પતી જશે તું એમને કારણ કે કુવા પર એ ફિઝિકલી સ્ટેબિલિટી રાખવાની છે જ્યારે રૂપકોષા પાસે તમારે ફિઝિકલ તો ખરું પણ ફિઝિકલ કરતા ચિત્તની સ્ટેબિલિટી રાખવાની છે એટલે જ્યારે ગયો એ તેણે પોતાની બાઉન્ડ્રી બનાવી દીધી આ બાઉન્ડ્રીની અંદર રૂપકોષાએ આવવું નહીં હવે જેની સાથે 10-10, 15-15 વર્ષ વિષય ભોગવ્યો હોય એટલે એ સામે આવે તો શું કેવી કાંઠો ફૂટે વિચાર તો કરો તમે આ કાંઠો ના ફૂટે પેલું કહે છે ને સૂકું ઘાસ ના પાથરેલું છે રૂપકોષા માટે ના થયું રૂપકોષા નું હૃદય પરિવર્તન થઈ ગયું અને ગુરુ પાસે ગયા ત્યારે આકાશવાણી થઈ ધન્ય છે સ્થુલીપત્ર કે આ તારું બ્રહ્મચર્ય આવતી કઈ 20-21-84 સુધી આવું બ્રહ્મચર્ય ના હોય અન્ય છે તમારા પર એટલે બ્રહ્મચર્ય માણવું હોય તો સ્થુલીપત્ર ને નમસ્કાર કરવા પડે એટલું એક સ્પંદન નહીં એવું એટલું બધું એને ક્લિયર કર્યું પોતાની જાતને સાહેબ આની એટલી બધી શક્તિ છે આ વસ્તુની આ વિતરાગ વિજ્ઞાન સમજવા માટે જો તમારે આ વસ્તુ હોય તમારી પાસે તો તમે સમજી શકશો તમે એમ માનો કે હું સમજી લઉં ને હું સમજી ગયો ભૂલી જજો કારણ કે એનાથી માઇન્ડ બહુ પાવરફુલ થાય છે ભૂતગલ સાર ખુલ્લો થાય ને એટલે માઇન્ડ એટલું બધું પાવરફુલ થાય કે બંને બાજુનું વિચારી શકે છે બધી બાજુનું વિચારી શકે ચારે બાજુનું ને તો વિચારી શકાય નહીં એમાંનો એક કિસ્સો બહુ ફાઇન છે કૃષ્ણ ભગવાન વાસુદેવ કહેવાય એ વાસુદેવ કઈ જેવા તેવા હોય નેમિનાથને કઈ માનતા બાંધતા કોઈને ગાંઠે નહીં વાસુદેવ કોઈને ગાંઠે નહીં એટલે એના કાકાના દીકરા હતા નેમિનાથ પણ છતાં ગાંઠતા નહોતા તો એક દિવસ નેમિનાથ એના સિંહાસન પર બેસી ગયા એને થઈ ગયું કે આ તો મારું સિંહાસન પડાવી લેશે એને સરખા કરવા જે પડશે એ આવ્યા ત્યાં નજીક તો નેમિનાથ તો જાણતા હતા ભલે એને દીક્ષા નહોતી લીધી પણ બધું ખબર પડતી હતી એટલે નેમિનાથે કર્યું કળા કરી કે કૃષ્ણ મારી આંગળી વાંકી થઈ ગઈ છે આ તજલી આંગળી વાંકી થઈ ગઈ સીધી કરને જરાક તો કૃષ્ણ કહે કે આ વાસુદેવ પોતે વાસુદેવ અને આંગળીને સીધી કરવી તો એનો દબાવનો ખેલ છે ના એની પહેલા એ માનતા નહોતા કોઈ હિસાબે
એટલે નેમિનાથે નો સંઘ ફૂક્યો. વાસુદેવ નો સ્પેશિયલ સંઘ હોય, એ સંઘ કોઈ ફૂકી શકે ને એવી શક્તિ કોઈની હોય નહીં. એટલે સંઘ ફૂક્યો એટલે એને અંદર થઈ ગયો કે આની અંદર કઈ શક્તિ છે. એટલે થોડાક માનતા થયા, તો એ હજુ બધું માનતા નહોતા. એટલે પછી આવી કળા કરી અને વાંકી છે આંગળી એમ કરીને, એટલે કૃષ્ણ વાંકીને સીધી કરવા ગયા ને પકડીને આંગળીને, તો કૃષ્ણને ઉઠાવી દીધા. કૃષ્ણને ઉઠાવી દીધો એટલે હબડા બેસી ગયો કૃષ્ણને કે બાપ રે, આવી શક્તિ! જો હું વાસુદેવ છું ને આવી શક્તિ હોય તો આ કઈ જેવા તેવા નથી. એ થયું તો એ કૃષ્ણ તો વાસુદેવ, કોઈને કાઢે નહીં, અને પોતાના તે વધારે શક્તિ હોય એને કેવી રીતે પાડવા, એ તો કૃષ્ણની બધું મગજ બહુ ચાલતું. એટલે એણે શું કર્યું કે રાજુલ નામની છોકરી સાથે આનું ચોકઠું ગોઠવ્યું નેમી નાખતો. સરુબેન સાંભળજો, બહુ મજાની વસ્તુ છે. તો કે ચોખ્ખું ગોઠવ્યું નેમિનાથ ભગવાનનું રાજુલ સાથે, એટલે એને અંદર વિચાર કર્યો કે આના લગ્ન થશે, આના લગ્ન થશે એટલે એનો પૂતકલ સાર ઓછો થશે, એટલે પૂતકલિક શક્તિ ખાસ થઈ જશે, એટલે હું એની પચડી બેસીશ. પછી જો સાહેબ સેના આધારે ગોઠવ્યું લગ્ન, પહેલાના રાજા મહારાજા બીજા રાજાને પાડવા માટે આવી સ્ત્રીઓ મોકલતા કે જેથી એનું પડતર થાય, આને આવી રીતના ગોઠવી દીધું કે એનો પૂતકલ સાર ખલાસ થાય, તો પતી ગયું અને વાત ઊંધી પડી ગઈ અને ભગવાને ત્યાં દીક્ષા લઈ લીધી. પણ આશય આવો છે, એટલે એ પૂતગલ સારની કેટલી કિંમત છે એ બહુ સમજવા જેવું છે. પહેલાના લોકોની દ્રષ્ટિ આની પર હતી કે કેવો પૂતગલ સાર છે, એના આધારે બધા સંબંધો થતા હતા, વ્યવહારો થતા હતા. બધો વ્યવહારનો બેઝમેન્ટ જ આ હતું. અત્યારે ચીજ બધું લાકડું સ્પેશિયલ આવે, રબર ટાઈપ વાળું દબાવે દસો તે આમ મૂકે છે તો ફિટ થઈ જાય, એર ટાઈટ થઈ જાય. પણ એ જરા તૂટી ગયું હોય ને તો લાકડું પડી જાય, તે લીકેજ થયા જ કરે. એવું અત્યારે આપણું ચીક થઈ ગયું છે સાહેબ, લપટું પડી ગયું છે. એટલે લપટું ના પડે, આ જ્ઞાન મળ્યું છે માટે લપટાપણાથી નીકળીએ અને પાકું કરી લઈએ, એટલે આ સામાયિક ગોઠવીએ છે. આપણે ભાવશે બધાને, બહેનો ભાવશે, તમારે કોઈને કહેવાનું નથી તમારા લપડા, તમારે તમારા દાદા ભગવાનને અર્પણ કરી દેવાના, અમને કહેવાની જરૂર નથી ને અમારે જાણવું નથી. કારણ કે હજુ અમે એટલા પાકા થયા નથી કે તમારા લપડા સામે તમે ભૂલી જઈએ. મગજમાં રહે ને તો અમારું બગડે, તમારું બગડે, હું ક્યાં જવું? તમે ત્યાં સોંપી દેજો, પતી જાય, બાળી દેશે, બળાઈ જાય. પણ આ ખાસ જોવા જેવું છે, ક્યાં ક્યાં ચિત્ત બગડ્યું, ક્યાં દ્રષ્ટિ બગડી, એ બહુ જ કિંમત છે. અને દાદા ભગવાન કહેતા હતા આ કાળમાં હસબન્ડ અને વાઈફ પોતાના હસબન્ડને અને પોતાની વાઈફને સિન્સિયર રહે, એ બ્રહ્મચર્ય જ છે. એ સિન્સિયર જ છે. એટલે જેને લગ્ન ના કર્યા હોય તો જ્યાં સુધી લગ્ન થયા નથી ત્યાં સુધી આ બાબતમાં તમે પાકા હો, અને લગ્ન થઈ જાય તો યુ બી સિન્સિયર ટુ યોર વાઈફ ઓર સિન્સિયર ટુ યોર હસબન્ડ. પણ બીજે દ્રષ્ટિ પકડવી જોઈએ નહીં. અને છતાં દાદા તો કહેતા હતા તારે બીજી પરણવી હોય તો તું મારી પાસે આવજે, આપણે તને બીજી પરણાવીશું. પણ બીજા પરથી ત્રીજી પર દ્રષ્ટિ પકડવી જોઈએ નહીં. સિમ્પલ વાત. બરોબર છે સાહેબ? હાજી બોલો. દાદા ભગવાને મુંબઈમાં માણેકલાલ હોલમાં
સ્પેશિયલી આ બ્રહ્મચર્ય માટેનું સામાયિક ગોઠવેલું અને બધા આપતો પુત્ર આલોચના પણ કરી હતી બધા માટે રાખેલું જાહેર આ બધા મહાત્માઓ હતા અને દાદા ફક્ત એટલું જ બોલ્યા કે તમારે કશું જ કરવાનું નથી ફક્ત પિક્ચર જોવાનું છે રીલ સ્ટાર્ટ થાય અને તમે ફક્ત જોજો અને જેટલી રીલ જોવાશે ને એટલે આ કેમ્પ થી ધોવાતી જશે બરાબર ને એટલે દાદાએ છેલ્લું અહીંયા આ બ્રહ્મચર્ય માટેનું સામાયિક કરાવ્યું હતું માણેકલાલ હોલમાં આપણે આલોચના નથી કરવાની તમારી અંદર જ આલોચના કરી દેજો એટલી હિંમત ના લાવે કોઈ લાવી શકે નહી દાદા દાદા છે હે બોલો કારણ કે એવી શક્તિ અથવા તો એવો અમારો ઉપયોગ નથી કે જેથી કરીને આ વસ્તુ સાંભળીને કોઈને અસર ન થાય અમારો મારી વાત સાંભળો સમજો હું શું કહેવા માંગુ છું અમારો એવો ઉપયોગ નથી એવી જાગૃતિ એવો પ્રભાવ નથી કે જેથી કરીને આ બોલવાથી પોઝિટિવ અસર થાય અથવા તો લોકો ભૂલી જાય અથવા તો લોકોને શક્તિ આવે તો હું મારું પણ કહું દાદાનો એવો ઉપયોગ હતો જબરજસ્ત જાગૃતિ હતી એટલે ના છે પણ ખરેખર આલોચના તો હોવી જ ઘટે ભલે જાહેરમાં ના કરો જાહેરમાં ના કરો એ તમારી એટલી કાચી ગુણ નહીં કહેવાય બરાબર ને આલોચના તો હોવી જ કરે નહીં પણ જાહેરમાં કરે તો જ તમે આનાથી છૂટો એવા છો ને તો છૂટી શકાય એવું નથી બહુ સમજવા જેવું છે પણ છતાં આપણે ના પાડીએ છીએ કે આ રેવા દેજો તમે તમારી રીતે આલોચના કરી દેજો બરાબર પણ જે પ્રત્યક્ષમાં આલોચના થાય એના જેવી વસ્તુ જ નહીં એ જ્યારે ખરેખર છૂટવા માંગે લોક સંજ્ઞાથી છૂટે તો મોક્ષ થાય સમજી લેજો વાતને આજે તમે ના પાડો છો ને એ લોક સંજ્ઞાથી ના પાડો છો હા તો લોક સંજ્ઞાથી છૂટવું પડશે મોક્ષે જવું હશે લોક સંજ્ઞા છૂટે નહીં મોક્ષે જવાય નહીં અને આલોચના ત્યારે જ થાય લોક સંજ્ઞા જાય તો નહીં તો ના થાય સાચી વાત છે કાનમાં કીડા ખરે એવી વાતો કે બોલાય છે કાનમાં કીડા ખરે એટલે દાદા કેવી રીતે બોલતા હતા લખી આપતા ને દાદા ભગવાન વાંચે એની વિધિ કરે અને પછી કે આ મહિના સુધી તું વાંચે કારણ કે આ વસ્તુની આલોચના એક મહિના સુધી કેમ વાંચવાનું કે આપણે કરેલી ભૂલનું આપણું પ્રોટેક્શન બહુ હોય છે તે પ્રોટેક્શન નીકળતું જાય જેમ જેમ વાંચતો જાય તેમ પ્રોટેક્શન નીકળતું જાય કારણ કે આલોચના કર્યા પછી એવું લાગે કે આવું બધું બરાબર જ છે અંદરથી નીકળી ગયું એવું લાગે તો એવું ના હોય કે એક મહિના સુધી વાંચે પ્રતિક્રમણ કરજે અને પછી વાળીને ફેંકી દેજે અને એમાં પાછળ દાદા ભગવાનનો પાછી પાછો ઉપયોગ મૂકેલો હોય એટલે આપણે એવા કોઈ પ્રયોગ નથી અત્યારે આપણે આપણી રીતે આ ગાંઠની ઉપર શુદ્ધાત્મા દ્રષ્ટિ મૂકી અને ચાલ્યા રાખો કે પોતાની નાનપણની 8-10 વર્ષની ઉંમરથી અત્યાર સુધી ક્યાં ક્યાં કોના પ્રત્યે ચિત્ત આકર્ષાયેલું છે તે જોવાનું ચાલે ને પણ એનું સામાયિક જોવાનું અને સાથે સાથે પ્રતિક્રમણ કરજો
खाली જોવામાં નહીં પડતા ને તો કોઈ કોઈ વખત એવું થાય છે કે જોવામાં પછી ઇન્ટરેસ્ટ પડી જાય ને તો એ જોયા જ રાખે છે એટલે ભાઈ નથી જોવાનું પ્રતિક્રમણ કરવાનું છે બરાબર આ જોવામાં સ્લીપ થઈ જાય ના જોવાય એટલે બરાબર પરમાત્માઓ ભાઈઓ ભાઈ તારી વાત ઉદયભાઈ હે સેનું ક્લિયર સમજાય હોય અંદર ક્લિયર થવાનું કરવાનું છે હાજી બોલો હા હા ના વિધિ કરી એટલે તમને એ બાબતનું બળ આપે અને એ રોગમાંથી તમે નીકળો પણ છતાં એ બળ આપ્યું હોય પણ આપણે ચેતતા રહેવું કારણ કે આ ફોર્સ એવો છે આ ફોર્સ એવો છે કે જ્ઞાનીને ઉડાડી દે ચાલાયોને એટલે વિધિ મૂકી એટલે તમને રક્ષણ આપ્યું એટલે તમે જો સિન્સિયર રહેશો તો ઠેઠ સુધીનું રક્ષણ રહેશે પણ સિન્સિયર એટલે શું તો કે ચેતતા રહેવું આ બાબતમાં ખૂબ ચેતતા રહેવું જ્યાં જ્યાં લાગે સ્લીપ થાય ત્યાં તરત હટી જવું એમ કહેવાનું જય સચ્ચિદાન કોણ હા 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 બોલો બીજું કઈ પૂછવું હોય તો આ બાબતની અંદર દાદા ભગવાન કહેતા હતા સુટોન સાહેબ પ્રતિક્રમણ કરજો અને પેન્ડિંગ નહીં રાખતા જેવી ગાંઠ ફૂટે જેવા આ સંબંધી વિચારો આવે તરત જ પ્રતિક્રમણ કરજો નહીં તો જો એ વિચારને તમે આગળ ચાલવા દીધા તો તો પછી એ ગાંઠ એક સેકન્ડની અંદર 100 ફૂટ ઊંચી થઈ જશે એટલી મોટી થઈ જશે એટલે એ ગાંઠને સ્કોપ નહીં આપતા જેવા વિચારો આવે સુટોન સાઈડ પ્રતિક્રમણ જેવા વિચાર અત્યાર સુધી જે થઈ ગયું છે તેને જોઈ લો કે આપણે ક્યાં ક્યાં આવી આવી ભૂલો કરી છે પડોશમાં રહેતા હોય ને કોઈ ભાઈ ને ઘરમાં બે ચાર વખત આવતા હોય ને તો ઓટોમેટિક મન સ્લીપ થઈ જાય આકર્ષાઈ જાય એટલે એનું છે ને પોઝિટિવ બોલવાનું ચાલુ કરે દિવસમાં બે ચાર વખત એ ના હોય તો પણ ઘરમાં એના માટે પોઝિટિવ બોલે તો આપણે પૂછીએ આમ કે તો કે કઈ નહીં કઈ નહીં કઈ નહીં એટલે એને પોતાને ના ખબર પડે કે હું આવું સ્લીપ થઈ જાઉં છું આ બહુ સમજવા જેવું છે બહુ બારીક વાત છે પણ છતાં આવે જેટલું દેખાય એટલું સાચું જય સચ્ચિદાનંદ રાજુભાઈ સમજણ પડી તમને હે આ જ વસ્તુ એવી છે જે જ્ઞાનીથી વિમુખ કરે આપણને જ્ઞાનીની વાત સમજવા ના દે જ્ઞાનીની વાત સમજવી હોય તો એ સમજાય નહીં આ વસ્તુ એક જ્ઞાન દર્શન પર આવરણ આવનારી વસ્તુ છે જબરજસ્ત ભગવાન એવું નથી કે તું વિષય ના ભોગવશો તીર્થંકરો ભગવાનને લગ્ન કરેલા છે પણ એ ભોગવતાની અંદર પોતે નથી હોતા એટલે કે આ આ આ આ સુખવાળી વસ્તુ છે એવું નથી એવું નથી એટલે દાદા ભગવાન બહુ સરસ દાખલો આપતા હતા કે પહેલાના ઋષિ મુનિઓ શું કરે લગ્ન કરે પણ કે પુત્ર દાન જેટલું એક પુત્ર થયો એટલે પછી ફ્રેન્ડની જેમ રહે તો દાદા ભગવાન તો એનાથી આગળ વધ્યા એ તો કહેતા કે તું તારા વાઈફ કે હસબન્ડ સિન્સિયર રહે એટલે તારું બ્રહ્મચર્ય છે આ કાળ માટે આ કાળ માટે બ્રહ્મચર્ય વ્રત ગણા સજાવો અમે ગેરંટી આપે એમાં લીડર ના થશો એટલે કે આમાં સુખ છે ને લીડર ના થતા કે હવે કશું નહીં થાય એવું ના માનતા અને આનાથી વધારે પ્રોગ્રેસ કરવી હોય તો પોતાના હકની અંદર પણ નિયમ બનાવજો એની અંદર પણ પ્રોગ્રેસ કરવી હોય હકની અંદર પણ તો નિયમ બનાવવો પડે પછી હે શું નિયમ બનાવવો પડે એ મહિના વાટલી વગર પણ દાદા ભગવાન ખાસ કહેતા હતા કે તાવ આવે તો દવા પીજો શું કહેતા હતા આ મીઠી દવા છે કેવી દવા છે કડવી દવા નથી મીઠી દવા છે માટે તાવ આવે ત્યારે પીજો એ પણ દીકને નહીં બંનેને તાવ આવે તો દવા પીજો નહીં તો પીતા નહીં નહીં તો મુશ્કેલી પડશે
बराबर चालो पूरो करे जाए। हे श्री सिमंदर स्वामी प्रभु, हे श्री सिमंदर स्वामी प्रभु, हे वात्सल्य मूर्ति सर्वज्ञ श्री दादा भगवान, हे वात्सल्य मूर्ति सर्वज्ञ श्री दादा भगवान, हमने शुद्ध उपयोग पूर्वक आज दिननी अध्यक्षण पर्यंत हमारा थी विषय विकास संबंधी जे जे दोषो थयेल छे तेनो सामायिक प्रतिगमन करवानी परम शक्ति आपो शक्ति आपो शक्ति आपो तेनो सामायिक प्रतिगमन करवानी परम शक्ति आपो शक्ति आपो। हे श्री सिमंदर स्वामी प्रभु, हे श्री सिमंदर स्वामी प्रभु, हे वात्सल्य मूर्ति सर्वज्ञ श्री दादा भगवान, हे वात्सल्य मूर्ति सर्वज्ञ श्री दादा भगवान, हमने शुद्ध उपयोग पूर्वक आज दिननी अध्यक्षण पर्यंत विषय विकार संबंधी जे जे दोषो थयेल छे तेनो सामायिक प्रतिक्रमण करवानी परम शक्ति आपो शक्ति आपो शक्ति आपो तेनो सामायिक प्रतिक्रमण करवानी परम शक्ति आपो शक्ति आपो शक्ति आपो। ओ मन वचन काया, ओ मन वचन काया, मारा तथा मारा नामनी सर्व माया, भाव कर्म नो कर्म द्रव्य कर्म, आप प्रगट परमात्मा स्वरूप प्रभु ना, सुचरणों मा समर्पण करू छो, आंखो बंद करी देवानी छे आपणे, आंखो बोलवानी नथी, आंखो बंद करजो, हूँ बोलाव छू ते मोटे थी बोलजो, आंखो खोलशो नहीं। ओम मन वचन काया, ओम मन वचन काया, मारा तथा मारा नामनी सर्व माया, मारा तथा मारा नामनी सर्व माया, भाव कर्म नो कर्म द्रव्य कर्म, भाव कर्म नो कर्म द्रव्य कर्म, आप प्रगट परमात्मा स्वरूप प्रभु ना, आप प्रगट परमात्मा स्वरूप प्रभु ना, सुचरणों मा समर्पण करू छो, सुचरणों मा समर्पण करो छो, शुद्धात्मा 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 छो, ओ सच्चिदानंद स्वरूपी वो शुद्धात्मा छो, सच्चिदानंद स्वरूपी वो शुद्धात्मा, ओ सच्चिदानंद स्वरूपी वो शुद्धात्मा छो, सच्चिदानंद स्वरूपी वो शुद्धात्मा, ओ परम ज्योति स्वरूप सिद्ध भगवान छो, परम ज्योति स्वरूप सिद्ध भगवान, ओ परम ज्योति स्वरूप सिद्ध भगवान छो, परम ज्योति स्वरूप सिद्ध भगवान, ओ मन वचन काया थी तत् धन जुदो एवो शुद्ध आत्मा छो, ओ मन वचन काया थी तत् धन जुदो एवो शुद्ध आत्मा छो, ओ मन वचन काया थी तत् धन जुदो एवो शुद्ध आत्मा छो, ओ मन वचन कायति तत् धन भिन्न एवो शुद्ध आत्मा छो, ओ मन वचन कायति तत् धन भिन्न एवो शुद्ध आत्मा, ओ मन वचन कायति तत् धन भिन्न एवो शुद्ध आत्मा छो, ओ मन वचन कायति तत् धन भिन्न एवो शुद्ध आत्मा, ओ अनंत ज्ञान वाळो छो, अनंत ज्ञान वाळो, ओ
અનંત જ્ઞાન વાળો છો, 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 અનંત દર્શન 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 વાળો છો, અનંત શક્તિ 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 વાળો છો, અનંત અનંત શક્તિ વાળો છો, અનંત અનંત શક્તિ વાળો છો, મોક્ષે જતા વિઘ્નો અનેક પ્રકારના હોવાથી તેની સામે અનંત શક્તિ વાળો એવો શુદ્ધાત્મા છો, અનંત સુખ નું ધામ 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 છો, અનંત સુખ નો કંદ 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 છો, મોહનીય અનેક પ્રકારની હોવાથી તેની સામે અનંત સુખ ધામ એવો શુદ્ધ આત્મા છો, મોહનીય અનેક પ્રકારની હોવાથી તેની સામે અનંત સુખ ધામ એવો શુદ્ધ આત્મા છો, અનંત સુખ ધામ એવો શુદ્ધ આત્મા છો, નિર્મળ અખૂટ પરમાનંદ સ્વરૂપી છો, નિર્મળ અખૂટ પરમાનંદ સ્વરૂપી છો, નિર્મળ અખૂટ પરમાનંદ સ્વરૂપી છો, હું અવિનાશી છો, હું અવિનાશી છો, હું અવિનાશી છો, હું અવ્યય છો, હું અવ્યય છો, હું અવ્યય છો, હું અમૂર્ત છો, હું અમૂર્ત છો, હું અમૂર્ત છો, હું અચ્યુત છો, હું અચ્યુત છો, હું અચ્યુત છો, હું અચ્યુત છો, હું અજન્મ છો, હું અજન્મ છો, હું અજન્મ છો, હું અમર છો, હું અમર છો, હું અમર છો, હું અનામી રૂપી એવો શુદ્ધ આત્મા છો, અનામી રૂપી એવો શુદ્ધ આત્મા છો, દાદા ભગવાન જેવો શુદ્ધ આત્મા છો, દાદા ભગવાન જેવો શુદ્ધ આત્મા છો, ઋષભદેવ દાદા ભગવાન જેવો શુદ્ધ આત્મા છો, મહાવીર ભગવાન જેવો શુદ્ધ આત્મા છો, શ્રી સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધ આત્મા છો, શ્રી સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધ આત્મા છો, શુદ્ધ આત્મા છો, શુદ્ધ આત્મા, શુદ્ધ આત્મા છો, શુદ્ધ આત્મા,
शुद्धात्मा जो 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 अबे जोया कर जो अरे प्रतिक्रमण साथ करता रहू जय सच्चिदानंद आँख वचमा नहीं खोलवानी जेम बने स्थिर बेसवानू जेथी करीने दौड़ा ना होय चित तो सरस जोई शकाय।